नमस्कार विद्यार्थी मित्रों, अर्थशास्त्र विषय में प्रकरण चार बैंकिंग अने नाणाकीय नीति एमां प्रश्न पांच आपणे समझी रह्या छीए। आरबीआई ना बिन नाणाकीय कार्यो समझाओ। आरबीआई ना जे बिन नाणाकीय कार्यो आमां त्रण मुद्दाओ छे, जेमां बे मुद्दाओ नियमन अने देखरेखनी कामगीरी तथा प्रोत्साहन कार्यो। आ बे मुद्दानी आपणे आगळना लेक्चरमां चर्चा करी। आजे आपणे त्रीजो मुद्दो आरबीआई ना बिन नाणाकीय कार्यो में त्रीजो मुद्दो समावेशी विकास माटेना कार्यो एना विषयनी चर्चा करशुं। बोर्ड परीक्षा में आ एक एक मुद्दो बबे मार्क में पूछाई शके तो ए प्रमाणे तैयारी करवी। एम पूछाय प्रश्न कि आरबीआई ना समावेशी विकास माटेना कार्यो जणावो बे मार्क, तो आपणे आ मुद्दाओ लखवा पड़े। जोईए समझीए। त्रीजो मुद्दो समावेशी एटले के समान विकास माटेना कार्य। भारत में आर्थिक विकास की बाबत में, आर्थिक सधरता की बाबत में ग्रामीण अने शहरी विस्तार में भिन्नता जोवा मळे छे। ग्रामीण विस्तारों आर्थिक रीते प्रमाण में नबड़ा छे अने एनी सामे शहरी विस्तार आर्थिक रीते सधर छे विकासनी बाबत में। अने एटले ज सरकार द्वारा देश में जे आर्थिक परिवर्तनों लावामां आवे छे एना लाभ दरेक वर्ग ने समान धोरणे प्राप्त थाय ए बहु जरूरी छे। देशनी सरकार द्वारा जे कई आर्थिक परिवर्तन लावामां आवे छे, जे कई योजनाओ ई पछी धिराण प्राप्ति माटेनी योजनाओ होय के स्वरोजगारी माटेनी के कोईपण योजनाओ के जे सरकार द्वारा लावामां आवती होय, आवा आर्थिक परिवर्तनोनो लाभ ग्रामीण विस्तारना लोकोने पण प्राप्त थाय ए बहु जरूरी छे। दरेक वर्गने समान धोरणે આવા આર્થિક પરિવર્તનોનો, અર્થતંત્રમાં આવતા આર્થિક પરિવર્તનોનો દરેક વર્ગને સમાન ધોરણે લાભ મળવો જોઈએ, એ પછી ગ્રામીણ વિસ્તારના લોકો હોય કે પછી શહેરી વિસ્તારના। તો અહીં તમામ વર્ગને લાભ મળે એ માટે આરબીઆઈ બેન્કિંગ ક્ષેત્રે સતત પ્રયત્નો કરતી જોવા મળે છે। આરબીઆઈના સતત એવા પ્રયત્નો હોય કે આ તમામ લાભ तमाम वर्ग ने प्राप्त थाय के जेथी देशनो समान विकास शक्य बने, समतोल विकास शक्य बने। आगळ जोईए। धिराण माटे जे अग्रिमता धरावता क्षेत्रो छे एटले के धिराणनी वधु जरूरियात होय एवा क्षेत्रो जेमां कोनो समावेश थाय तो के खेती क्षेत्र, खेतीमां सुधारेल बियारण, रासायणिक खातर, जंतुनाशक दवा, मशीनरी यंत्रों, सिंचाई वगैरह माटे खेती क्षेत्रे वधु धिराण करवू पड़तु होय छे। तो अहीं धिराणनी वधु जरूरियात होय एवा क्षेत्रोमां एक तो खेती आवे, त्यार पछी नाना कदना उद्योगो जे आर्थिक रीते प्रमाणमां नबड़ा होय, परंपरागत गृह उद्योग, घणा बधा गृह उद्योगो होय जेने धिराणनी जरूरियात होय, आवा गृह उद्योगो नबड़ा वर्ग द्वारा चलावाता होय कि ज्यां धिराणनी वधारे आवश्यकता होय। તો ધિરાણની વધુ જરૂરિયાત હોય એવા તમામ ક્ષેત્રો, આમાં પછી સ્વરોજગારી પ્રાપ્તિ માટે ધિરાણની વાત આવે એ પણ આવે, તો આ માટે ખાસ ધિરાણ વ્યવસ્થા આરબીઆઈ દ્વારા ઊભી કરવામાં આવે છે। જેમ કે આ લોકડાઉનને હિસાબે આર્થિક રીતે જે બધાને તકલીફ પડી છે તેમાંથી બહાર નીકળવા માટે અત્યારે એક યોજના અમલમાં આવી છે કે જે નબળો વર્ગ છે એને ગવર્મેન્ટ 2% વ્યાજે 1,00,000 રૂપિયાની લોન ધિરાણ માટેની ખાસ વ્યવસ્થા આરબીઆઈ દ્વારા ઊભી કરવામાં આવી છે, સરકાર દ્વારા ઊભી કરવામાં આવી છે। તો અહીં આ પ્રકારની ખાસ ધિરાણ વ્યવસ્થાઓ પણ આરબીઆઈ દ્વારા ઊભી કરવામાં આવતી હોય છે। ત્યાર પછી લોકોમાં બેન્કિંગ વિશે, નાણાં વ્યવસ્થા વિશે લોકોમાં જાણકારી વધે, લોકોમાં જાગૃતતા વધે એ માટેના પ્રચાર કાર્યો પણ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે। ટીવી ચેનલોના માધ્યમથી કે પછી ગ્રામીણ વિસ્તારમાં સેમિનારો યોજીને કે પછી પેમ્પલેટ વેચીને કોઈ પણ રીતે આરબીઆઈ દ્વારા એ માટેના પ્રચારો કરવામાં આવે છે
કે જેથી લોકોમાં બેન્કિંગ સેવા અંગેની જાણકારી વધે, નાણાં વ્યવસ્થા વિશેની જાણકારી લોકોમાં વધે એ માટેના પ્રયત્નો આરબીઆઈ સતત કરે. ત્યારબાદ વાત કરીએ દરેક સામાન્ય વ્યક્તિના બેંકમાં ખાતા ખુલે એ માટે હાલમાં ગવર્નમેન્ટે એક યોજના અમલમાં મૂકી છે જેનું નામ છે પ્રધાનમંત્રી જનધન યોજના. આ યોજના કે જેમાં શૂન્ય શિલક સાથે ખાતું ખોલાવી શકાય છે. ખાતામાં શૂન્ય શિલક હોય તો પણ ચાલે. જે લોકો અત્યાર સુધીમાં બેંક એકાઉન્ટ નહોતા ધરાવતા એવા લોકો પણ બેંકમાં એકાઉન્ટ ધરાવતા થાય, બેંક ખાતા ખોલતા થાય એ હેતુથી ભારત સરકારે હાલમાં પ્રધાનમંત્રી જનધન યોજના અમલમાં મૂકી છે વર્ષ 2014. તો આ યોજનાનું ટોટલી સંચાલન કોના હસ્તક છે? તો કે આરબીઆઈ હસ્તક છે. આરબીઆઈ દ્વારા પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કરવામાં આવે છે. બોર્ડની પરીક્ષામાં એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? તો આપણો જવાબ હોવો જોઈએ આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એનું સંચાલન આરબીઆઈ હસ્તક છે. આરબીઆઈ છે તમામ વેપારી બેંકો પાસેથી ડેટા મગાવતી હોય કે પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત કેટલા લોકોએ ખાતા ખોલાવ્યા છે, આ યોજના અંતર્ગત જે લોકોએ ખાતા ખોલાવ્યા છે એણે કેટલી રકમ ખાતામાં જમા કરાવી છે, આ બધી જ ડિટેલ વેપારી બેંકોએ આરબીઆઈને સમયાંતરે આપવાની થતી હોય છે. અને છેલ્લે બેન્કિંગ પ્રવૃત્તિમાં જે સુધારાઓ આવે છે, બેન્કિંગ પ્રવૃત્તિમાં જે નવીનીકરણ થાય છે, બેન્કિંગ ક્ષેત્રે જે આધુનિકીકરણ માટેના નવા નવા સંશોધન થાય છે, આપણે જાણીએ છીએ કે અત્યારે બેન્કિંગ ક્ષેત્રે સતત ને સતત નવીનીકરણ થતું રહે છે. NEFT, RTGS, કોર બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ એપ, નાણાકીય ટ્રાન્ઝેક્શન, આ બધું જ ડીમેટ એકાઉન્ટ, આ બધું બેન્કિંગ આધુનિકીકરણનો એક ભાગ છે. તો બેન્કિંગ પ્રવૃત્તિમાં જે સુધારાઓ થાય છે, જે નવા નવા સંશોધન થાય છે એને વેગ મળે, એટલે કે આવા સંશોધન આવા સુધારાનો વધુ ને વધુ લોકો લાભ લે એ માટે આરબીઆઈ નાણાકીય આંકડાઓ તેમજ આવા સંશોધન અને સુધારાને લગતા નિષ્ણાંત વ્યક્તિઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ લેખ, આ બધું જ આરબીઆઈ પોતાની વેબસાઇટ પર મૂકે છે. આવા લેખ દરેક વ્યક્તિને વિનામૂલ્યે પ્રાપ્ત થઈ શકે છે. માત્ર દરેક વ્યક્તિએ જે આવા લેખ વાંચવા માગે છે, બેન્કિંગ ક્ષેત્રે જે નવીનીકરણ થયા છે, જે સુધારાઓ થયા છે, જે સંશોધન થયા છે, બરાબર, એના વિશેની જે લોકો જાણકારી મેળવવા માંગતા હોય એ આરબીઆઈની વેબસાઇટ ઓપન કરી અને વિનામૂલ્યે આ બધા જ લેખ અને આ બધી જ નાણાકીય આંકડાઓની માહિતી વિનામૂલ્યે પ્રાપ્ત કરી શકે છે, કે જેથી કરીને નવીનીકરણને વેગ મળે. તો અહીં આપણે જે આ મુદ્દા જોયા છે એ સમાન વિકાસ માટેના કાર્યો છે, સમતોલ વિકાસ માટેના કાર્યો છે, દરેક વર્ગને વિકાસમાં સમાવવાની વાત છે. તો અહીં આ ત્રીજો મુદ્દો એ આરબીઆઈના બિન નાણાકીય કાર્યોમાં આવે, આના વિશેની આપણે ચર્ચા કરીએ છીએ.